મોરબીમાં એક ફેક્ટરીના માલિક સાથે લૂંટની ઘટના બની છે. સાંજના સમયે બે લૂંટારુઓ આવ્યા, તેમની પર હુમલો કર્યો અને લાખો રૂપિયા લઈને ફરાર થઈ ગયા. આખરે કેવી રીતે બની આ ઘટના, આવો જોઈએ રિપોર્ટ. મોરબીમાં મોડી સાંજે કાર પર હુમલો. કારમાં સવાર યુવક ઈજાગ્રસ્ત. કારમાંથી 27 લાખ રૂપિયાની લૂંટ. મોરબીના વાંકાનેરમાં મોડી સાંજે એક કાર પર હુમલો કરીને લાખો રૂપિયા લૂંટવામાં આવ્યા છે. ચંદ્રપુર ગામ પાસે વિકાસ ઇન્ડસ્ટ્રીઝ કારખાનાના માલિક માથકિયા ઈસુભાઈ રહીમભાઈ પોતાની કાર લઈને સાંજના 7:30 વાગ્યાના અરસામાં રવાના થયા હતા. ત્યારે બે શખ્સોએ તેમને રોક્યા અને ત્યાર પછી કાર પર પથ્થરમારો કર્યો. પ્રોસેસિંગ જેનનો જે વંડો છે એ પાછળના ભાગમાંથી પથ્થરમારો થયો અને ગાડી બ્રેક કરાવી અને બે જણા હતા એમાં લૂંટમાં ધોકા અને છરી વડે અમારા જે કુટુંબી ભાઈ છે ઈસુભાઈ એના ઉપર હુમલો કરેલો અને સાથે એની જોડે 27 લાખ રૂપિયા હતા. બાકી ડોક્યુમેન્ટ બધા કોઈ ચોપડા હતા એ લઈને અને છરીની અણીએ એ લોકો લૂંટીને જતા રહ્યા. એને ઈજા ગળાના ભાગે થઈ છે, શરીરે અમુક અમુક જગ્યાએ કાટ પણ લાગેલા છે, ધોકા પણ લાગેલા છે. અને એને પછી બાલાપીર ટ્રસ્ટમાં જે અમારા કુટુંબી ભાઈ બીજા છે એમને જ્યાં હોસ્પિટલે પહોંચાડ્યા હતા. ના, એવું નથી હોતું. આમાં શું હોય કે જીનિંગ ઉદ્યોગના ધંધા છે એટલે કોઈ દિવસ વધારે પેમેન્ટ રહી જાય, બાકી તો બહુ આટલું ક્યારે હોતું નથી. કાર પર પથ્થરમારો થતા અંદર કારમાં સવાર યુવાન ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. એટલું જ નહીં પણ આરોપીઓ 27 લાખ રૂપિયા રોકડા લઈને ફરાર થઈ ગયા. જ્યાં ચંદ્રપુર ગામે મારું કારખાનું આવેલ છે ત્યાંથી કાકા ઘરે આવતા હતા અને રસ્તામાં પથ્થરમારો થયેલો હોવાથી સાથે બે જણા હતા. અમારા મહેતાજી છે વિકાસ ઇન્ડસ્ટ્રીના અને ચાચા સાથે બંને હતા. પથ્થરમારો હોવાથી કાકાને ઈજા હોય છે એના હિસાબે વાંકાનેર પીર મસાઈક હોસ્પિટલમાં એડમિટ અત્યારે છે અને અમારે રકમ લૂંટ થઈ છે 27 લાખ આસપાસ છે. પૈસા અમારે બીજી બે ફેક્ટરી છે, અમારે વિકાસ કોટેક્સ લાલપર છે તેમના પૈસા હતા અને અમારે બે ફેક્ટરી છે, વિકાસ ઇન્ડસ્ટ્રીઝ વિકાસ કોટેક્સ બંને અમારી છે. તે વિકાસ કોટેક્સથી વિકાસ ઇન્ડસ્ટ્રીઝ આવ્યા અને વિકાસ ઇન્ડસ્ટ્રીથી ઘરે જવા માટે નીકળ્યા હતા. કાકાને અહીંયા છરી લઈ ગઈ છે, અહીંયા બે ટાંકા આવ્યા છે અને અહીંયા કાચ લાગ્યો છે. હાલ સમગ્ર ઘટના અંગે વાંકાનેર સિટી પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે. હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી.